બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનું આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા અગાઉ પણ આવું જ નંદીવન દેરોલ ઋષિવન ખાતે બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રકૃતિ અને જીવદયા પ્રેમી જીતુભાઈ પટેલના જણાવ્યા મુજબ સમાજમાં નંદીને કારણે વધતા જતા અકસ્માતથી બચવા માટે નંદી અને સલામત જગ્યાએ રાખી શકાય, ગરમી ઠંડી અને વરસાદમાં જરૂરી સુરક્ષા મળી રહે એવા આશયથી આજે આ નંદી વન બનાવ્યું છે તથા આજરોજ તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક નંદી વન વિસનગર નગરપાલિકાના ભેટમાં આપવામાં આવ્યું હતું અને આ નંદી વનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી વિસનગર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને સોંપવામાં આવી હતી. આ વાનની સુંદર ડિઝાઇનના કારણે નંદીને સરળતાથી એક સ્થળથી બીજા સ્થળ પર લઈ જઈ શકાય છે. આ શિવનંદી ધામ થકી વિસનગર તાલુકામાં નંદીઓને એક સ્થળે રાખવાનો ખાસ અભિગમ છે. આ શિવનંદી ધામમાં હાલમાં 110 નંદી સચવાય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે ગુજરાત ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન સંસ્થાએ વાર્ષિક રૂપિયા 1 લાખની જવાબદારી પણ સ્વીકારી છે. શિવનંદી વાન થકી વિસનગર તાલુકામાં જોવા મળતા નંદીઓને શિવનંદી ધામમાં લાવવામાં આવશે, જે ધામમાં તેમને ખોરાક રહેઠાણ સહિતની સવલતો પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે શિવનંદી વાનની ડિઝાઇન તૈયાર કરનાર હિમાંશુભાઈ પંચાલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે શિવનંદી ધામ વાનના સમારોહમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના ઉમદા અને નવતર અભિગમની શરૂઆત વિસનગર તાલુકાથી થઈ છે, જે અનેક સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા આપશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ, પાણી અને આજે જીવોની ચિંતા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૃઢ રાજકીય ઈચ્છા શક્તિથી નર્મદાના નીર રાજ્યના ગામડે સુધી પહોંચ્યા છે, જેનાથી આજે ઉત્તર ગુજરાત રળિયામણું બન્યું છે. આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આજે ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષના વાવેતરથી માંડીને તેના સંરક્ષણ અને સંવર્ધન સુધી આપણે સૌએ જવાબદારી લેવાની છે. તેમણે ઉમેર્યું હતું કે વાલમ સર્વોદય આશ્રમ દ્વારા શિક્ષણ, સામાજિક સુધારણા, રોજગારી, સેવાકીય પ્રવૃત્તિ, માનવ સેવા અને વૃક્ષ સેવા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેનાથી સેવા અને સુવાસનું ઉત્તમ ઉદાહરણ માનવ જાતને પૂરું પડાયું છે. આરોગ્ય મંત્રીએ ઘરડા ઘરે આશીર્વાદ ઘર જેવા બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના શિવનંદી ધામ તથા શિવનંદી વાનની પ્રેરણાદાયી પહેલની પ્રશંસા કરી હતી, તેમજ તેમણે 1 મહિના સુધી શિવનંદી ધામમાં નંદીના ઘાસચારાના ખર્ચની જવાબદારી પણ સ્વીકારી હતી. આ કાર્યક્રમમાં સંત દશરથગીરી બાપુ સંસ્થાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ, સર્વોદય આશ્રમના ટ્રસ્ટીઓ, આશ્રમવાસીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેરેશ ટીવી. આજના આ છેલ્લા ઘણા વર્ષોથી મનમાં મનોમંથન હતું કે આ રખડતા નંદીઓનો કોઈ ધણી નથી, તો આજે અમે ધણી બન્યા છીએ. એનો જે આનંદ છે એ પુત્રના લગ્ન વિધવાઓ સામે કર્યા એના કરતા પણ 10 ગણો આનંદ આજે છે. અહીં 111 નંદી રાખવાનું આ વાલમ આશ્રમ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દર મહિને એને નિભાવવાનો ખર્ચ પણ આપશે. અને આ એક સાધન પણ અમે એવું બનાવ્યું છે, ભારતનું પ્રથમ, કે કોઈ પણ નંદી આરામથી એમાં ચડી પણ શકે, ઉતરી પણ શકે, નંદીને એમાં ખાવાનું પણ મળી રહે, પાણી પણ મળી રહે, એ રીતે બધી રીતે શિવજીની કૃપાથી અમે સારો પ્રયત્ન કર્યો છે. આ વિચાર તો વર્ષોથી એ મગજમાં હતો જ કે ભાઈ આપણે નંદીના કાનમાં જઈને દરરોજ આપણે પ્રાર્થનાઓ તો કરીએ છીએ, પણ નંદીને કોઈ સાચવતા નથી.
એને પ્લાસ્ટિક જ ખવડાવે, આખી જિંદગી પ્લાસ્ટિક ખાઈને અને કતલખાને જ જતા આપણે જોયા છે. તો આ નંદીઓને પણ આપણે શિવજીના પ્રતિક સમા એ આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે સાચવવા આપણી નૈતિક ફરજના ભાગરૂપે અમે આ આ આયોજન કરેલ છે. પ્રેરણા પુસ્તક પણ આજે પાંચમું પુસ્તક હું મારા મોટાભાઈને અર્પણ ઋષિભાઈને હસ્તે કરવાનો છું. તો મારા જે જીવનના ઘણા બધા અનુભવો હતા કે જે સમાજને કામમાં આવે તેવા હતા, તો આજે એ પણ પુસ્તક હું મારા મોટાભાઈને અર્પણ કરીશ. અને એ પણ પુસ્તક સમાજે વાંચીને એમાં ઘણું બધું કારણ કે શીખવા જેવું સમાજને અત્યારે જરૂર છે. જે નવા જમાનાને નવા બાળકોને છે એમના ઘણા વિષયો મેં લીધા છે. પહેલાં તો વિસનગર શહેરને અમે નંદી મુક્ત કરવાના છીએ. બે દિવસમાં વિસનગરના જેટલા પણ નંદી છે બધા જ અમારા વનમાં આવી જશે. અમે એનું નામ શિવ નંદી ધામ રાખ્યું છે. આ નામ આનંદીબેન જ્યારે અમે એમને લોખંડી મહિલા તરીકે જ્યારે અમે એમને એવોર્ડ આપ્યો મહારાજના હસ્તે દંતાલીના એ દિવસે બેને હમણાં નામ આપ્યું તો શિવ નંદી ધામ જીતું તું આ નામ રાખ. અને બેને પણ અમને પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ અમે લખનઉમાં આ એક પહેલું શિવ નંદી ધામ બનાવીશું. તો અમે પણ બેનને